સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ કે ગુપ્તાએ કેન્દ્રીય મંત્રી સાથે પાલનપુરના જંકશન રેલવે સ્ટેશનનું કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન. મુસાફરો માટેની સવલતોમાં વધારો કરવા જનરલ મેનેજરે વ્યક્ત કરી તત્પરતા. ડીસા હાઈવે ઉપર વિશ્વકર્મા મંદિર નજીક સર્જાયેલ વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું કરુણ મોત, અન્ય એક યુવકને થઈ ગંભીર ઇજાઓ. ધાનેરા ખાતે નવા રેલવે પુલના નિર્માણ કાર્યમાં ઢીલી નીતિ સામે નગરજનોમાં નારાજગી. જો કે ડીસાના ભોપાનગર વિસ્તારમાં હાઈવે રોડ પર પડેલા જીવલેણ ખાડાનું બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સમારકામ થઈ જતા વાહન ચાલકોને હાશકારો. અમેરિકા બેઠા માદરે વતનગઢના શૈક્ષણિક વિકાસ સાથે સાર્વજનિક સુવિધાઓની ચિંતા કરતા દાનવીર કુમારભાઈ ઝવેરીની સેવા ભાવનાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી સરાહના. મુખ્યમંત્રીએ પત્ર પાઠવી આપ્યા અભિનંદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા મથક પાલનપુર ખાતેના જંકશન રેલવે સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ કે ગુપ્તા તેમજ ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર ફરી ઉપલબ્ધ સુવિધાઓ તેમજ સ્વચ્છતા સહિતની બાબતોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પાલનપુર આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પાલનપુરથી અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કરી દરેક વિભાગની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી કેવું કામ ચાલી રહ્યું છે અને કઈ કામગીરી બાકી છે તેની ઊંડી સમીક્ષા કરશે. જનરલ મેનેજરે પાલનપુરના જંકશન રેલવે સ્ટેશનથી ઇન્સ્પેક્શનનો દોર શરૂ કર્યો છે ત્યારે પાલનપુર રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શન બાદ મહેસાણા તરફ રવાના થતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજ કા કાર્યક્રમ જો વર્ષ મેં એક બાર એક વાર્ષિક નિરીક્ષણ હોતા હૈ મતલબ હર ડિવિઝન કા એક બાર હોતા હૈ और इस वर्ष हमने अहमदाबाद डिवीज़न में पालनपुर से लेकर अहमदाबाद तक का निरीक्षण रखा है. मेरे साथ निरीक्षण में जो हमारे जितने भी डिपार्टमेंट होते हैं सबके प्रिंसिपल्स हेड ऑफ डिपार्टमेंट साथ में हैं. तो जितने भी आपकी हर डिपार्टमेंट की जो एक्टिविटीज़ होती है उसको हम लोग निरीक्षण करते हैं कि उसमें कैसा काम हो रहा है, कहाँ पर क्या और काम करने की आवश्यकता है, જો ડિફરન્ટ આપકે વર્ક સેન્શન હૈ ઉસમે ક્યા પ્રગતિ હૈ ઇસકા એક લેખા જોખા હોતા હૈ જૈસે કે વાર્ષિક તૌર પર ઓડિટ હોતા હૈ ના હર વિભાગ કા હર કામ કા આપ સમજ લીજિએ યે ઉસ તરહ કી પ્રક્રિયા હૈ તો આજ યહાં સે પાલનપુર સે નિરીક્ષણ પ્રારંભ હો રહા હૈ. બનાસકાંઠાની નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ યથાવત રહ્યો છે. સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમાથી પસાર થતી કેનાલમાં પણ 15 ફૂટનું ગાબડું પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. કચ્છ બ્રાન્ચ સાથે જોડાયેલી ગ્રેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. છેલ્લા 3 વર્ષમાં કેનાલમાં 20થી વધુ વખત ગાબડા પડ્યા છે. કેનાલના હલકી ગુણવત્તાના બાંધકામના લીધે વારંવાર ગાબડા પડતા હોવાના આક્ષેપો પણ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. બનાસકાંઠાના થરાદ નજીકની ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી ઘઉંના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી વધુ એક ટ્રક ઝડપાઈ ગઈ છે. દારૂ ભરેલી આ ટ્રક સાથે થરાદ પોલીસે બે શખ્સોને પણ ઝડપી લીધા છે. રાજસ્થાન સરહદ પરની ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપર થરાદ પોલીસે હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન ઘઉંના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી લઈ હરિયાણાથી આવેલી આ ટ્રક સાથે બે શખ્સોની ધરપકડ કરી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિંમત રૂપિયા 15,48,000નો મુદ્દામાલ દારૂ ભરેલો હોય તેમજ કુલ એની જોડેના મોબાઈલ બધું તમામ વસ્તુ કબજે કરતા 25 લાખ કરતાં વધુ મુદ્દામાલ કબજે કરેલો છે અને આ સદર આરોપી ટ્રકનો ચાલક કૃષ્ણકુમાર મોહનલાલ સૈની જે આ મુદ્દામાલ હરિયાણાથી માલ ભરી લાવેલો હોય અને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરેલો હોય જેઓએ પોલીસને સતર્કતાથી એને
ઘઉંની આડાશમાં છુપાવી કવરિંગમાં પ્રયાસ કરેલો, પરંતુ પોલીસે મહેનતથી આ દારૂ પકડી પાડેલ છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંગળવારે સાંજે 501 દીવડા પ્રગટાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે અને દરેક દેશવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દરેક દેશવાસીઓ શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત મંગળવારે સાંજે ડીકે સર્કલ ઉપર 501 દીવડા પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં અંબાજી ખાતે કાર્યરત જીવદયા મિત્ર મંડળ અને રાષ્ટ્રીય હિન્દુ ગૌસેવા સમિતિના કાર્યકરો તેમજ અંબાજીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદ જવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. લોકસભાની આગામી ચૂંટણી નજીક આવી રહી હોય દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે સંકળાયેલી સંસ્થા નરેન્દ્ર મોદી વિચાર મંચે પણ આગામી લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારે કરેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત મંગળવારે નરેન્દ્ર મોદી વિચાર મંચની પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલા ગુજરાતભરના કાર્યકરોએ હાજર રહી લોકસભા ચૂંટણીના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. નરેન્દ્ર મોદી વિચાર મંચ કી ગુજરાત પ્રદેશ કે અંદર જો બેઠક હુઈ હૈ ઉસ બેઠક કે અંદર મેં નિર્ણય લિયા ગયા કે સમસ્ત દેશ કે અંદર ભી જિસ તરીકે સે મહાસંપર્ક અભિયાન ચલ રહા હૈ ઉસ તરીકે સે હમ યહાં પર પ્રત્યેક પંચાયત સ્તર કે અંદર મેં હમ નમો આપકે દ્વાર કરકે એક યોજના ચલાને વાલે હૈ જિસકે અંદર મેં એક સંગોષ્ઠી હોગી ઓર જબ તક ચુનાવ કી અંતિમ તિથિ નહીં હોતી તબ તક યે કાર્ય મોદી જી કી યોજના ઓર મોદી જી કે વ્યક્તિત્વ ઓર મોદી જી કે જીવન પરિચય કે વિષય મેં નિરંતર ચર્ચા ચલતી રહેગી. તો નરેન્દ્ર મોદી વિચાર મંચની આજે તાલુકો લાખણી વાસણ ગામે પ્રદેશની કારોબારી મળેલ છે અને આ કારોબારી આપણા સંસદના 2019ના ઇલેક્શન પહેલાંની છે. હવે ત્યારબાદ અમારું કાર્ય જિલ્લા સ્તર, તાલુકા સ્તર, ગ્રામ્ય સ્તર સુધી, બૂથ સુધી, દરેક બૂથો સુધી દરેક વ્યક્તિઓને ભાજપ તરફી વોટ કરવા માટે અનુરોધના આપશે. બનાસકાંઠામાં ઉચ્ચ શિક્ષણની વધતી સવલતો વચ્ચે વેપારી મથક ડીસા નજીકના રસાણા ખાતે કાર્યરત ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભારત નર્સિંગ કોલેજની પ્રથમ બેન્ચના તાલીમાર્થીઓ પણ દર્દી નારાયણોની સેવા માટે અભ્યાસ કરતા થઈ ગયા છે. રસાણા ખાતેની ભારત નર્સિંગ કોલેજના નર્સિંગ જીએનએમ તેમજ એએનએમની પ્રથમ બેન્ચના તાલીમાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ આ સમારોહમાં નર્સિંગ કોલેજની પ્રથમ બેન્ચના તાલીમાર્થીઓને ભારત નર્સિંગ કોલેજમાં તેમને મળનાર પદ્ધતિસરના પ્રશિક્ષણને જીવનનું અમૂલ્ય ભાથું ગણાવી આ જ્ઞાનના સદુપયોગ થકી દર્દી નારાયણોની દિલથી સેવા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તાલીમાર્થીઓએ કોલેજના સંચાલક મંડળ તેમજ કોલેજ પરિવારના પ્રેરક સહયોગની પણ મુક્ત કંઠે સરાહના કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેડિસિન વિભાગના ડીન અને ભાંડુ ખાતેની જ્યોતિબા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીટી પાટીદાર, રસાણા નર્સિંગ કોલેજના સંચાલક મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, સેક્રેટરી ભરતભાઈ લિંબાચિયા, ટ્રસ્ટી અમૃતલાલ પટેલ, ખજાનચી ડિનલભાઈ બારોટ તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ માનસીબેન આચાર્ય તેમજ કોલેજ પરિવારે પણ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. આજે ભારત નર્સિંગ કોલેજ સંચાલિત એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગ કોર્સના પ્રથમ વર્ષના સ્ટુડન્ટ્સનું ઓથ સેરેમની જે કાર્યક્રમ અત્રે રસાણા કોલેજ ખાતે કરવામાં આવ્યો અને અહીંના અમારા મહેમાનશ્રી મગનભાઈ તેમજ ઉપસ્થિત
જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આચાર્ય સાહેબ, પાટીદાર સાહેબ તેમજ ગામમાંથી પધારેલ તેમજ વાલીગણો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણા વિસ્તારની જે જરૂરિયાત છે, નર્સિંગ એક વ્યવસાયલક્ષી કોર્સ છે અને નવા વર્ષમાં પણ ખૂબ નવા વિદ્યાર્થીઓ આ કોર્સનો ભરપૂર લાભ લે એવી સૌને વિનંતી કરું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા હાઈવે ઉપર વિશ્વકર્મા મંદિર નજીક સર્જાયેલ વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું કરુણ મોત અને એક યુવકને થઈ ગંભીર ઇજાઓ. ધાનેરા ખાતે નવા રેલવે પુલના નિર્માણ કાર્યમાં ઢીલી નીતિ સામે નગરજનોમાં નારાજગી. જોકે ડીસાના ભૂપાનગર વિસ્તારમાં હાઈવે રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાનું બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સમારકામ થઈ જતા વાહન ચાલકોને હાશકારો. અમેરિકા બેઠા માદરે વતન ગઢના શૈક્ષણિક વિકાસ સાથે સાર્વજનિક સુવિધાઓની ચિંતા કરતા દાનવીર કુમારભાઈ ઝવેરીની સેવા ભાવનાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી સરાહના. મુખ્યમંત્રીએ પત્ર પાઠવી આપ્યા અભિનંદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હમેશા બ્યુટી રહેને કે લિયે હમારે પાસે બ્યુટી ઝોન. બ્યુટી ઝોન જહાં મિલેગી આપકો એક સાથ હર બ્રાન્ડેડ કંપની કી સારી કોસ્મેટિક પ્રોડક્ટ, સ્કિન કેર પ્રોડક્ટ, હેર કેર પ્રોડક્ટ, ઓલ બ્રાન્ડેડ પરફ્યુમ, હોઝિયરી આઇટમ ઓર બ્યુટી પાર્લર કે લિયે બ્યુટી સલૂન મશીનરી એન્ડ એસેસરીઝ. ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર, જલારામ મંદિર કે સામને ડીસા. બ્યુટી ઝોન રખે આપકો હી 10 ફીટ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટીશર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. સીમાર્ટ, સીમાર્ટ, સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 ચાર શર્ટ્સ અને ₹999 ત્રણ જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા.
મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસાના વિશ્વકર્મા મંદિર નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર શા માટે ફ્લાયઓવર બનાવવાની માંગ ઉઠી રહી છે તેનું વધુ એક કારણ આજે સામે આવ્યું. ડીસા તાલુકાના ચિત્રોડા ગામના યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે તેની સાથે બાઇક પર સવાર થઈ જઈ રહેલા કાતરવા ગામના જીગર પરમારને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ બંને યુવકો ડીસા કોલેજમાં અભ્યાસ કરે છે અને આજે કોલેજ છૂટ્યા બાદ બંને યુવકો તેમના મિત્રનું બાઇક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા ભગવાનના મંદિર નજીક તેમનું મોટરસાઇકલ અચાનક સ્લીપ ખાઈ જતા બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં ચિત્રોડાના 20 વર્ષીય હિતેશ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હિતેશ પ્રજાપતિએ ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે જીગર પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ લોકોમાં હવે માંગ ઉઠી રહી છે કે ડીસામાં માત્ર ફ્લાયઓવર મંજૂર કરાવવા કરતાં હવે ફ્લાયઓવરનું કામકાજ ઝડપથી પૂરું કરવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ, તો આગામી 2 વર્ષમાં સર્જાનારી જાનહાનિને ઓછી કરી શકાય. ધાનેરા ખાતે નવા રેલવે પુલના નિર્માણની જાહેરાત થયા બાદ 6 મહિનાથી બાંધકામ શરૂ થવા છતાં હજુ માત્ર 10% જેટલું જ કામ થયું હોય નગરજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે અને લોકસભાની આગામી ચૂંટણીમાં રેલવે પુલનો આ મામલો મુખ્ય મુદ્દો બને તેવું જણાઈ રહ્યું છે. વર્ષોની રજૂઆત બાદ 6 માસ પહેલા ધાનેરા ખાતે નવા રેલવે પુલનું કામ શરૂ થયું હતું, જોકે આ કાર્ય ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોય લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. પાડોશી રાજસ્થાન રાજ્યને જોડતો મુખ્ય માર્ગ ધાનેરાથી પસાર થાય છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે લોકો મુસાફરી માટે આ મુખ્ય માર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જોકે વધતા જતા વાહન વ્યવહાર સામે ધાનેરા ખાતેનો રેલવે પુલ સાંકડો પડતો હોય છેલ્લા કેટલાક સમયથી આ પુલ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની જતાં વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. વર્ષોથી આ રેલવે પુલને પહોળો કરવાની માગણી પ્રવર્તી રહી હતી, ત્યારે કેન્દ્ર સરકારે આ માગણી સંતોષ્યા બાદ 6 મહિના પૂર્વે આ રેલવે પુલનું કાર્ય શરૂ પણ કરાયું હતું, પરંતુ આ પુલનું કામ શરૂ થયાને 6 માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી માત્ર 10% જેટલું જ કામ થયું છે. આ નવા પુલનું કામ ધીમી ગતિએ આગળ ધપી રહ્યું હોય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેથી આ રેલવે પુલનું કામ ઝડપી ગતિએ આગળ વધે તેવી માંગણી જોર પકડી રહી છે. ધાનેરાના રેલવે પુલ માટે ધાનેરા તાલુકાની જનતાએ લાંબી લડત આપી રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા કેન્દ્ર સરકારે આ પુલને પહોળો કરવાની માંગણી મંજૂર કર્યા બાદ ધાનેરા ખાતે 6 માસ અગાઉ પુલનું કામ પણ શરૂ કરાયું હતું. જોકે કેટલાક વિઘ્ન સંતોષીઓએ પુલના કાર્યને બંધ કરાવી અવરોધ સર્જતા હાલ વાહન ચાલકો વગર વાંકે હેરાન થઈ રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે સરકારી કામમાં અવરોધ ઉભો કરતા આવા વ્યક્તિઓ ધાનેરાનો વિકાસ જોઈ શકતા નથી, જેથી હાલ ધાનેરા રેલવે પુલનું કામ બંધ છે. ત્યારે ધાનેરાના વેપારી આગેવાનો રેલવે પુલનું કામ ઝડપી ગતિએ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. આ ધાનેરા રેલવે બ્રિજનું જે પુલનું કામકાજ જે કોરંબે પહેલાં પડેલો હતો એમાં અહીંની સેવાભાવી સંસ્થાઓ, રાજકીય દરેક પક્ષો બરાબર, એમાં ગમે તે પાર્ટી હોય એના આગેવાનોએ જહેમત ઉઠાવી આંદોલન કર્યા હતા, ધરણા કર્યા હતા, એના કારણે બ્રિજનું કામ ચાલુ થયું હતું. પરંતુ છેલ્લા 6 મહિનાથી કામ ચાલુ થયું છે, એમાં ક્યારેક બંધ થાય છે, ક્યારેક ચાલુ થાય છે અને ગોકળ ગતિએ ચાલે છે. બ્રિજ આ બાજુ બેઠા લોકો, અમારા જેવા વેપારી ખેડૂતો બરાબર સામાન્ય નાગરિક દરરોજ હેરાન થાય છે, એનો કંઈ નિવેડો આવતો નથી. કયા કારણો સર આવ્યું આ કામ અટકેલું છે અને કોણ એના અંદર વિઘ્ન બને છે એ તો હવે ઉપરવાને ખબર, પણ અમે જે લોકો અહીંયા હેરાન થઈએ છીએ, વારંવાર ટ્રાફિકનો ભોગ બનવો પડે છે. આ બાજુ સ્કૂલો પણ આવેલી છે, મોટી હાઈસ્કૂલ આવેલી છે, એના કારણે છોકરોને પણ ભણવા જવામાં તકલીફ પડે છે અને વેપારીઓ આમ જનતા એમાંથી ખૂબ હેરાન થઈ રહી છે, તો સત્વરે કામ ચાલુ થાય એવી અમારી માગણી છે. ધાનેરાની આ વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે ધાનેરા પંથકની અનેક સામાજિક સંસ્થાઓએ ધરણા અને ભૂખ હડતાલ યોજી સરકાર સુધી રજૂઆત પહોંચાડી હતી, જોકે ધાનેરાની નેતાગીરીની નબળાઈના લીધે પુલનું કામ બાદમાં બંધ કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા વકરી ગઈ છે. ત્યારે અગાઉ રેલવે પુલની લડત માટે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા યોગેશભાઈ ત્રિવેદીએ લોકસભાની આગામી ચૂંટણી વખતે રેલવે પુલનો આ મામલો
મુખ્ય મુદ્દો બને તેવી શક્યતાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરા તેમજ આસપાસના લોકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ રેલવે પુલનું કામ ઝડપી ગતિએ પૂરું થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જે ધાનેરા નગરપાલિકા અંદર જે રેલવે બ્રિજ આવેલો છે, એ રેલવે બ્રિજનું કામ આશરે 6-1 મહિના પહેલાં મનસુખભાઈ માંડવિયા, હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના મંત્રીશ્રી આવી અને ઉદ્ઘાટન કરેલું. કેમ જાણે ધાનેરા નગરને કોનું ગ્રહણ નડે છે એ કંઈ ખબર પડતી નથી, પણ કામ જે ચાલુ કર્યું છે એ બિલકુલ ગોકુળ ગતિએ કામ ચાલુ કરવામાં આવેલ છે. ઉલટું આ કામ ચાલુ કરવાથી લોકોની સમસ્યા વધી ગઈ છે, ડસ્ટ બહુ ઉડે છે, ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે, બરોબર. અને હમણાં જ્યારે મગફળીની સિઝન હતી ત્યારે તો છેક સામરવાડા સુધી ટ્રાફિક થઈ જતો હતો. ગમે તેમ કરી આ કામ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય એવી બધી આખા નગરજનોની, આખા તાલુકાના લોકોની, આજુબાજુના ગામડામાંથી આવતા લોકોની બધાની એક જ સમસ્યા છે કે આ પુલનું કામ ઝડપથી ઝડપથી પૂરું કરવામાં આવે. કારણ કે બંને બાજુ મોટી મોટી સ્કૂલો આવેલી છે, મા બાપને, વાલીઓને, છોકરાઓને મૂકવા જવું હોય, પેલી બાજુથી વિવેકાનંદ સ્કૂલ મૂકવા આવવું હોય, વિવેકાનંદથી રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મૂકવા જવું હોય, મા બાપજીના મંદિરે જવું હોય, જલારામ મંદિરે જવું હોય, અથવા કોઈપણ પેશન્ટ હોય એને ઇમરજન્સી ડીસા અથવા અમદાવાદ જવું હોય તો ભયંકર સમસ્યા છે. મહેરબાની કરી અને આ પુલનું કામ ત્વરિત અને યુદ્ધના ધોરણે ચાલુ કરી, ચાલુ તો છે જ પણ ત્વરિત અને તરત થાય એવી અમારી બધાની ઈચ્છા છે. એટલે બે હાથ જોડી અને વિનંતી અમે કરીએ છીએ કે આ પુલનું કામ જે પણ કોઈ ગ્રહણ નડતું હોય તેનું નિવારણ કરી અને તરતથી તરત આ પુલનો ઉકેલ લાવો અને કામ ચાલુ કરો અને ઝડપથી કરો. એક એક પિલ્લર એના ડિવાઈડરો બનાવેલા છે, ડિવાઈડરો મૂકી રસ્તામાં ઉલટી વધારે ટ્રાફિક સમસ્યા ઊભી કરી છે. એટલે અમે બધા ગ્રામજનો, ધાનેરા નગરના તાલુકાના લોકોનું એક જ કહેવું છે કે આ સમસ્યાનો જલ્દી હલ લાવો. હલ નહીં લાવો તો સામે ચૂંટણી આવે છે, એ બધાને નડશે અને આ એક મુદ્દો બની જશે ધાનેરા માટે અને લોકો માટે અને નેતાઓ માટે પણ. કેમ જાણે નબળી નેતાગીરીના હિસાબે અથવા કોઈ જાગૃત ધારાસભ્ય નથી ધાનેરામાં, કેમ જાણે આ પુલને કયું ગ્રહણ કરે છે. માટે મહેરબાની કરીને અમારી વિનંતી છે કે આ પુલનું કામ સત્વરે ચાલુ કરે અને જેમ બને એમ ઝડપથી આ પુલનું નિરાકરણ લાવે. લોકોના હિત માટે હંમેશા આગળ રહેતી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા લોકોના અનેક પ્રશ્નોના નિકાલ કરવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ ફરી બીકે ન્યૂઝ ચેનલે તે હંમેશા લોકોના પ્રશ્નોની યોગ્ય રજૂઆત વહીવટીતંત્ર સમક્ષ કરી જે તે સમસ્યાનું ઝડપી નિરાકરણ પણ લાવી શકે છે તે સાબિત કરી બતાવ્યું છે. આ ખાડો પડેલો છે, બરોબર. કેટલા ટાઈમથી 12 મહિનાથી ધારો ખાડો પડેલો છે, કોઈ નગરપાલિકા વાળા આવતા નહીં, કોઈ કશું સાફ કરતા નહીં, કોઈ ગુરતું નહીં. કેટલા ટાઈમથી અમે કેટલી રાડો કરીને થાકીએ છીએ પણ કોઈ આવતું નહીં, કોઈ કરતું નહીં કશું. ખાડો કેટલા ટાઈમથી પડેલો છે આજે, આ કેટલું પાણી ગટર ઉભરી ભરીને બધું પાણી અહીંયા ભરાય છે, એક્સિડન્ટો થાય છે બહુ, તો કોઈ માણસો પડે છે બી. આ 12 મહિનાથી ખાડા પડેલા છે, ખાડાનો કોઈ રસ્તાનો કોઈ નિકાલ કરતા નથી, ગટર ભરાઈ લીધી છે અને વસ્તીને એક્સિડન્ટ થાય છે, કોઈ આપણા કોઈ ગાડા ખાડામાં પડે છે, વસ્તી પડે છે કેટલી, અને એનો કોઈ રસ્તો કોઈ નાખો કરતા નથી. ડીસા શહેરના ભોપાનગર વિસ્તારના આ લોકો છેલ્લા 1 વર્ષથી રસ્તા પર પડેલા મસમોટા ખાડાથી પરેશાન હતા અને આ ખાડાનું નિવારણ લાવવા માટે ભોપાનગર વિસ્તારના લોકોએ અસંખ્ય રજૂઆતો પણ કરી હતી, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ આવતું નહોતું. ત્યારે આખરે આ વિસ્તારના લોકોએ બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા અમારા સંવાદદાતાએ આ સ્થળ પર પહોંચી અહીં રસ્તા પર પડેલા મસમોટા ખાડાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટીતંત્રનું ધ્યાન દોરતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ રજૂ કર્યાના ગણતરીના દિવસો માં જ વહીવટીતંત્રએ આ ગંભીરતાની નોંધ લઈને ભોપાનગર વિસ્તારમાં પાટણ હાઈવે પર પડેલા મોટા ખાડાને રિપેર કરી દીધો છે. અમે તમને બંને દ્રશ્યો દર્શાવીએ છીએ કે 1 અઠવાડિયા પહેલાં અહીં કેવી હાલત હતી અને અત્યારે કેવી છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે એક તરફ દિશા પાટણ હાઈવે પર મસમોટો ખાડો પડેલો છે અને વાહનોની અવર જવરથી ધમધમતા રહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે. તો બીજી તરફ આ સમસ્યાને લઈ ગંભીરતાને પ્રાથમિકતા આપીને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ થયેલા અહેવાલ બાદ પાલિકા દ્વારા આ વિસ્તારમાં ખાડાનું સમારકામ કરી દેવામાં આવ્યા બાદ હવે કેટલી આસાનીથી વાહનો પસાર થઈ રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ સમસ્યાનું સચોટ રિપોર્ટિંગ કર્યા બાદ સફાળા જાગેલા વહીવટીતંત્રએ અહીં ખાડાનું સમારકામ કરાવી દીધા. સ્થાનિક લોકોએ જે 1 અઠવાડિયા અગાઉ વહીવટીતંત્રની દુહાઈ લગાવી રહ્યા હતા તે જ લોકો બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ ખાડો અમારે 1 વર્ષથી પડેલો અહીંયા હતો, બરોબર. આ ખાડાને કોઈ એનો નિકાલ કોઈ આવતો નહોતો, પણ અમે બીકી ન્યૂઝવાળાને બોલાયા અને બીકી ન્યૂઝવાળા આવીને અમને થોડુંક બોલ્યા અમે, એટલે અમને ખાડો આવીને પણ અમારો ભૂર્યો, એટલે અમારે બીકી ન્યૂઝવાળાનો
ખૂબ ખૂબ આભાર છે. તો આ છે બીકે ન્યૂઝ ચેનલની અસલી તાકાત, અને આ તાકાત દર્શકોના પ્રેમના લીધે જ બીકે ન્યૂઝ ચેનલને મળેલી છે. અને એટલા જ માટે બીકે ન્યૂઝ ચેનલ ગમે તેવી આકરી પરિસ્થિતિમાં જિલ્લાની જનતાના હિત માટે અગ્રેસર રહેતી હોય છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અમેરિકા બેઠા માદરે વતન ગઢના શૈક્ષણિક વિકાસ સાથે સાર્વજનિક સુવિધાઓની ચિંતા કરતા દાનવીર કુમારભાઈ ઝવેરીની સેવા ભાવનાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી સરાહના. મુખ્યમંત્રીએ પત્ર પાઠવી આપ્યા અભિનંદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. એન્જલ સ્કૂલ ડીસા. નર્સરી થી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસ વાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન 15/2/2019 સુધી. એડમિશન ફોર્મ મેળવી લેવા. પાલનપુરના પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં આપનો પોતાનો હેપી હોમ બનાવો. પાલનપુરના ઝડપથી વિકસતા પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં કૈલાશ મંદિર પાછળ કમ્ફર્ટેબલ રસ્તાઓ તેમજ NOC ક્લિયર રેસિડેન્શિયલ જૂજ પ્લોટ વેચવાના છે. તાત્કાલિક સંપર્ક કરો. કૈલાશ મંદિરથી ફક્ત 5 મિનિટના અંતરે હાઈવે તેમજ નવીન બંધાઈ રહેલ પાલનપુર બસ પોર્ટથી ફક્ત 7 મિનિટના અંતરે અને પાલનપુર રેલવે સ્ટેશન ફક્ત 10 મિનિટના અંતરે. તો જલ્દી કરો, રખે ચૂકતા, વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો. સંપર્ક વાસુભાઈ દરજી, મોબાઈલ નંબર 9427406656. લવજીભાઈ, મોબાઈલ નંબર 9462567351 અને 7119723851. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222201, મોબાઈલ નંબર 9429422. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા ખાતે પણ સંત રવિદાસની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ધાનેરા ખાતે મંગળવારે સાંજે લઘુરામજીના ડેરા ખાતે
સામાજિક સમરસતા મંચ દ્વારા સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. 14મી સદીના સંત રવિદાસ મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન સમાજમાંથી જાતપાતના ભેદભાવ દૂર કરી સમાનતાનો માહોલ સર્જવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. રવિદાસ મહારાજે 1833ના વર્ષે એક ચમાર પરિવારમાં જન્મ ધારણ કર્યા બાદ દુહા છંદ તેમજ જ્ઞાનની વાતો થકી રવિદાસજીએ સમયમાં પણ જાતિવાદના ઝેરને ડામવાનું કાર્ય કરી લોકોના હૃદયમાં અમર સ્થાન પામ્યા હતા. ત્યારે ધાનેરા ખાતે આ વિભૂતિની જન્મજયંતિ પ્રસંગે ભજન સત્સંગનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધાનેરાના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના સભ્યોએ હાજર રહી રવિદાસ મહારાજને પુષ્પાંજલિ અર્પી મોડી રાત સુધી ભજન અને દુહા છંદ થકી રવિદાસ મહારાજના ગુણગાન ગાયા હતા. છેલ્લા એક દશકાથી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ ઉત્તરોત્તર વધી રહ્યો છે અને સરકારી તેમજ સંસ્થાકીય પ્રયાસો થકી હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉચ્ચ શિક્ષણની સવલતો વધી રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢપંથકના જ્ઞાન પીપાસુ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણની સવલત પૂરી પાડી રહેલા ગઢના વિમલા વિદ્યાલય સંકુલના પ્રણેતા અને અમેરિકામાં વસતા કુમારભાઈ ઝવેરીની શૈક્ષણિક સેવાઓની ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લેખિત સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. મૂળગઢ ગામના વતની અને ધંધાર્થે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા કુમારભાઈ એસ ઝવેરીએ 2010ના વર્ષે ગઢથી કુંભાસણ તરફ જતા રોડ ઉપર 33 એકર જેટલી વિશાળ જગ્યામાં વિમલા વિદ્યાલય કેમ્પસની સ્થાપના કરી માદરે વતનમાં ઉચ્ચ શિક્ષણનું બીજ રોપ્યું હતું. બાદમાં વટવૃક્ષ બની ગયેલા અને ગઢ પંથકમાં શિક્ષણની જ્યોત જલાવી હજારો વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ પીરસી રહેલા શૈક્ષણિક સંકુલમાં હાલ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉપરાંત આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ડેરી ફાર્મિંગ, ઓર્ગેનિક ગ્રોવર અને બીએસએફ આઈના ટ્રેડ ત્યાં જિલ્લાનું એકમાત્ર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સંકુલ પણ કાર્યરત છે. નૈસર્ગિક વાતાવરણમાં ધમધમતા શૈક્ષણિક સંકુલનું આધુનિક બાંધકામ પણ ઉડીને આંખે વળગી રહ્યું છે. અમેરિકા નિવાસી દાતા કુમારભાઈ ઝવેરી માદરે વતન ગઢ ખાતે કન્યાશાળા તેમજ જેએન ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ સહિત બસ સ્ટેન્ડ અને પાણીના બોરના નિર્માણ માટે પણ સરાહનીય યોગદાન આપી માતૃભૂમિનું ઋણ ચૂકવવાના પ્રયાસો કરી રહ્યા હોય. ગત 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પાલનપુર ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલીએ કુમારભાઈ ઝવેરીનું જાહેર સન્માન કરી ઔદ્યોગિક તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી સરાહનીય કામગીરીને બિરદાવી વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરતાં ગઢવાસીઓએ સ્વાભાવિક રીતે જ ગૌરવ અનુભવ્યું હતું. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ અંતર્ગત કુમારભાઈ ઝવેરીનું જાહેર સન્માન કરાયા બાદ તેમની શૈક્ષણિક કામગીરીની નોંધ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને પત્ર દ્વારા લેખિત અભિનંદન પણ પાઠવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ ગઢના કુમારભાઈ ઝવેરીને પાઠવેલા પત્રમાં શિક્ષણને સુખાકારીનો સેતુ ગણાવી શિક્ષણ વ્યક્તિની નિરક્ષરતા દૂર કરી તેને જ્ઞાનના શ્રેય માર્ગે લઈ જાય છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણ થકી જાગૃતતા કેળવી સ્વયંની પ્રગતિ સાથે રાજ્ય તથા દેશની વિકાસ યાત્રામાં પણ યોગદાન આપવા સક્ષમ બને છે. સમાજમાં સક્રિય વિવિધ સેવાકીય સંસ્થા, મંડળો અને ટ્રસ્ટ દ્વારા શિક્ષણના જ્ઞાન યજ્ઞને પ્રજ્વલિત રાખવાનું જે પુણ્ય કાર્ય થઈ રહ્યું છે તેને આવકારતા મુખ્યમંત્રીએ તેમના પત્રમાં ગઢ ખાતે 2010ના વર્ષે સ્થપાયેલ અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા સરાહનીય પ્રયાસો કરી રહેલા સેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમલા વિદ્યાલય શૈક્ષણિક સંકુલના વહીવટી ભવન તથા DDLS સ્કૂલના નિર્માણને આવકારદાયક ગણાવી આ સંસ્થાની પ્રગતિમાં સતત વ્યસ્ત રહેતા અધિકારીઓ તથા કર્મચારીઓની મહેનતને પણ બિરદાવી હતી. મુખ્યમંત્રીએ આ સંકુલની અદ્યતન સુવિધાઓ, શિક્ષણ કાર્યનો મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં સફળ રહે તે શુભેચ્છા સાથે સંસ્થાના વિકાસ માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીની આવી શુભકામનાઓ સંદર્ભે વિમલા વિદ્યાલય સંકુલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખે પણ શાળા પરિવાર વતી સંકુલના પ્રણેતા કુમારભાઈ ઝવેરીને શુભકામનાઓ પાઠવી હતી. आज का दिन एसटी जे चैरिटेबल ट्रस्ट गढ़
કે પ્રેસિડેન્ટ શ્રી કુમારભાઈ સેવંતીલાલ ઝવેરી એન્ડ સેક્રેટરી શ્રી નરેનભાઈ વી શાહ ઓર વિમલા વિદ્યાલય કે કેમ્પસ કે હર એમ્પ્લાયી કે લીએ ગર્વ કી બાત હૈ. ગર્વ ઇસલિયે હૈ કે હમારે પ્રેસિડેન્ટ વિમલા વિદ્યાલય કા જો ડેવલપમેન્ટ કર રહે હૈ, ઇનકી લગન ઓર ઇનકી સચ્ચી ભાવના કો દેખતે હુએ યહાં પે જો ભી ડેવલપમેન્ટ કર રહે હૈ, એક્ઝામ્પલ આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, ઇંગ્લિશ મીડિયમ CBSE અફિલિયેટેડ સ્કૂલ, માધ્યમિક સ્કૂલ, ઓર ઇસ સાલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે અંતર્ગત હમે 3 ટ્રેડ કા પરમિશન મિલા હૈ ઓર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ હમારે કેમ્પસ કો મિલા હૈ. યે હર્ષ ઓર બહુત ગર્વ કી બાત હૈ. યે સબ કામ કો દેખતે હુએ હમારે ગુજરાત કે CM શ્રીમાન વિજયભાઈ રૂપાણી ઓર હમારે ગુજરાત કે રાજ્યપાલ શ્રીમાન OP કોહલી સાહેબને 26 જનવરી સેલિબ્રેશન કે અવસર પે ઉને એક પ્રમાણપત્ર ઓર એક મોમેન્ટો સે હનર કિયા થા. ઉસકે બાદ CM સાહેબ કે ઓફિસ સે હમારે સાર કો એક શુભેચ્છા સંદેશ આયા હૈ, જિસકે હમ સબકો બહુત ખુશી હૈ. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 250 રૂપિયા વધીને 34,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા વધીને 41,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા વધીને 40,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 998 થી 1,009 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 700 થી 728, મગફળીના 735 થી 855, ઘઉંના 431 થી 442, બાજરીના 395 થી 406, ગવારના 771 થી 816, રાજગરાના 801 થી 933, ત્યારે રજકા બાજરીના ભાવ 473 થી 478 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2,103 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 275, મગફળીની 1,125, ઘઉંની 8, બાજરીની 295, ગવારની 31, રાજગરાની 54, તેમજ રજકા બાજરીની 21 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર AK ગુપ્તાએ કેન્દ્રીય મંત્રી સાથે પાલનપુરના જંકશન રેલવે સ્ટેશનનું કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન. મુસાફરો માટેની સવલતોમાં વધારો કરવા જનરલ મેનેજરે વ્યક્ત કરી તત્પરતા. ડીસા હાઈવે ઉપર વિશ્વકર્મા મંદિર નજીક સર્જાયેલ વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું કરુણ મોત, અન્ય એક યુવકને થઈ ગંભીર ઇજાઓ. ધાનેરા ખાતે નવા રેલવે પુલના નિર્માણ કાર્યમાં ઢીલી નીતિ સામે નગરજનોમાં નારાજગી. જોકે ડીસાના ભોપાનગર વિસ્તારમાં હાઈવે રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાનું BK ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સમારકામ થઈ જતા વાહન ચાલકોને હાશકારો. અમેરિકા બેઠા માદરે વતનગઢના શૈક્ષણિક વિકાસ સાથે સાર્વજનિક સુવિધાઓની ચિંતા કરતા દાનવીર કુમારભાઈ ઝવેરીની સેવા ભાવનાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી સરાહના. મુખ્યમંત્રીએ પત્ર પાઠવી આપ્યા અભિનંદન. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.